विषय गणित प्रकरण पांच दुनिया जोवानो रस्तो। एनी अंदर बाळक मित्रो आपणे खूब जुदी जुदी वस्तुओने ऊपरथी जोता, सामेथी जोता, बाजूथी जोता शीखी गया। अने तमारा प्रेक्टिस वर्गमां पण पहेलो दाखलो ए ज छे। एटले आपणे आगळ बीजा दाखलाथी शरू करीए कि ऊपरथी जोता वस्तुओ केवी देखाशे तेना आधारे जोड़ता जोड़ो। तो अहीं आपणे जोड़का बनावेला छे अने बनी एटले अ अने ब, बमां सामे जवाब जोड़ेला ज छे। जो अँ गाड़ी एक ग्लास आपेलो छे, आपणे जोयुं तो ग्लास लावीने तमने बतावी दो कि अँ ग्लास आपे छे तेने ऊपर जोता केवुं लागशे। तो आपणे इमेजिंग करवानुं बाळक मित्रो, इमेजिंग करवुं एटले कि कल्पना करवानी कि ग्लास छे एने आपणे ऊपरथी जोईशुं तो ए केवो देखाशे, तो એ આપણને આ પ્રકારનું દેખાશે। ત્યાર પછી આ રીતના બ્લોક આપણને આપેલા છે એ પણ તમને બતાવી દઉં વિડીયોમાં, તો એને આપણે ઉપરથી જોઈએ તો કેવા દેખાશે। તો આવી રીતે અહીંયા એક, બે અને ત્રણ એ ત્રણ બ્લોક આપણને અહીંયા દેખાશે। ત્યાર પછી અહીંયા આપણને જે આકૃતિ આપી છે એવી વસ્તુને ઉપરથી જોતા આપણને આ પ્રકારે દેખાશે। અને અહીંયા જમાની લો કે ઈંટ છે, તો પ્રકરણ એકમાં પણ આપણે જોઈ ગયા હતા કે ઈટ છે તેને આપણે ઉપરથી જોઈએ તો આપણને કેવી દેખાશે, એ લંબચોરસ જેવી દેખાશે। તો આ રીતે તમે જોડકા જોડી શકો છો, બરાબર। ત્યારબાદ દાખલા નંબર ત્રણ છે, સૂચના મુજબ જુઓ લખો એમ કે, તો એની અંદર આપણને અમુક જુદી જુદી વસ્તુ આપી છે અને કહ્યું છે કે એને સામેથી જોતા, ઉપરથી જોતા, બાજુથી જોતા, ઉપરથી જોતા એ કેવી દેખાશે। તો અહીંયા આપણને એક આકૃતિ આપી છે, તો સામેથી જોઈએ તો એ વસ્તુ આપણને કેવી દેખાશે। તો આવી રીતની વસ્તુ હોય, એક બ્લોક ગોઠવેલા હોય તો એને સામેથી જોઈએ તો આપણને આ રીતે એલ આકાર દેખાશે। ત્યારબાદ માની લો કે આ એક પીપ છે, હવે એ પીપને આપણે ઉપરથી જોઈશું તો શું દેખાશે, એનો ટોપનો ભાગ, ટોપનો ભાગ એટલે કે ઉપરનો જે ગોળાકાર હોય એ દેખાશે। તો આપણે આ રીતે ઉપરનો ભાગ એનો દોરીશું। ત્યાર પછી અહીંયા ગાડી આપણને બે ગમ માની લો, સુટકેસ હાથ માની લો, ડિઝાઇન આવી આપી છે પણ એ પ્રકારની હોય, એને આપણે બાજુથી જોઈશું તો આપણને કેવી દેખાશે। તો એ આપણને આ બાજુનો જે ભાગ છે એ અહીંયા આપણે નાનો દોર્યો છે પણ હકીકતમાં પહોળો હોય તો આપણને એ જ પ્રકારનું લંબચોરસ અહીંયા દેખાશે। ત્યારબાદ અહીંયા આપણને પાસો આપેલો છે બાળક મિત્રો, તો એ પાસાને આપણે ઉપરથી જોઈએ તો આપણને કેવો દેખાશે, તો પાસાની ઉપર જે અંક આપ્યો હોય એ જ આપણને દેખાય ને, બાજુના અંક તો થોડી ના દેખાય। તો આપણે ઉપર બે આપ્યો છે તો આપણે ઉપરથી જોઈશું તો આપણને આ રીતે બે હોય એ લખેલો દેખાશે। તો આ રીતે બાળક મિત્રો તમે જોડકા પણ જોડી શકો છો, પ્રશ્નોના જવાબ પણ આપી શકો છો અને આકૃતિ દોરવાની કીધી હોય તો આકૃતિ પણ દોરી શકો છો। ત્યાર પછી આપણને અહીંયા પ્રશ્ન ચારમાં શું કહ્યું છે જો, કે નકશાને આધારે પ્રશ્નોના જવાબ આપો, એટલે કે અહીંયા આપણને એક નકશો આપેલો છે, ઘર એ મધ્યમાં એટલે કે કેન્દ્રમાં આપેલું છે, ત્યાંથી એક રસ્તો એ અને રસ્તો બી આપેલો છે। ત્યાંથી પહેલાં આપણે નકશાને સમજી લઈએ, ઘરથી સરકારી ફ્લેટ, સ્વિમિંગ પૂલ, બગીચો, પુસ્તકાલય, કોલેજ, કોલોની, શાળા, હોટેલ અને પાછું ઘર એ રસ્તો બીથી જવાશે, અને રસ્તો એથી જવો હોય તો ઘરથી હોટેલ, શાળા, કોલોની, કોલેજ, પુસ્તકાલય, બગીચો, સ્વિમિંગ પૂલ અને સરકારી ફ્લેટ્સ અને ત્યાંથી પાછા ઘરે એ રીતે આપણે આવી શકીએ। હવે વધારે સરળતાથી સમજવા માટે દરેક બે વસ્તુઓ છે એની વચ્ચેનું અંતર આપણે અહીંયા બનાવેલું છે, જેમ કે ઘરથી સરકારી ફ્લેટ્સ જવું હોય તો 2.5 સેમી, સરકારી ફ્લેટ્સથી આપણે ચર્ચ જવું હોય તો 1.4 સેમી, ચર્ચથી સ્વિમિંગ પૂલ જવું હોય તો 1.1 સેમી, સ્વિમિંગ પૂલથી એમ કે બગીચામાં જવું હોય તો 1.1 સેમી, બગીચાથી પુસ્તકાલય જવું હોય તો 1.7 સેમી, પુસ્તકાલયથી કોલેજ જવું હોય તો 1.2 સેમી, કોલેજથી કોલોની જવું હોય તો 3.2 સેમી, કોલોનીથી શાળાએ જવું હોય તો 3 સેમી, શાળાથી હોટેલ જવું હોય તો 2.2 સેમી અને હોટેલથી ઘરે જવું હોય તો 3.2 સેમી। અહીંયા આપણે નાનું અંતર લીધું છે કે જેના આધારે આપણે અંતર શોધવાનું થાય તો આપણે સરળતાથી શોધી શકીએ। અને આ નકશાના આધારે આપણને અહીંયા કેટલાક પ્રશ્નો આપ્યા છે તો આપણે એના જવાબ શોધવાના છે। પ્રશ્ન એક આપ્યો છે કે ઘરથી શાળાએ વહેલા પહોંચવા
क्यों रस्तो पसंद करियो जोइए। तो अहीं जुओ बाळक मित्रों, अहीं आपने घर आपेलू छे बराबर, अने घर थी आपणे शाळाए जवुं होय तो आपणे क्यों रस्तो पसंद करीशुं। अहीं रस्तो बी आम जाय छे एटले के आम फरीने अहीं आवीशुं, अने आ रस्तो ए छे तो सीधा शाळाए आवीशुं। तो आपणे क्यों रस्तो पसंद करीशुं बाळक मित्रों? रस्तो ए। माटे आपणे अहीं जवाब आप्यो छे रस्तो ए। प्रश्न बे छे, घरथी पुસ્તકાલય વહેલા પહોંચવા કયો રસ્તો પસંદ કરવો જોઈએ? તો જુઓ બાળક મિત્રો, અહીંયા ઘર છે અને અહીંયા પુસ્તકાલય છે, તો આપણે ઘરેથી પુસ્તકાલય જવું હોય તો કયો રસ્તો પસંદ કરીશું? જો આપણે રસ્તો એ પસંદ કરીએ છીએ તો ઘરથી હોટેલ, શાળા, કોલોની, કોલેજ અને પછી પુસ્તકાલય આવીશું, અને એનું વચ્ચેનું અંતર જુઓ તો બધાનું અંતર વધારે વધારે છે। જ્યારે આપણે રસ્તો બી જો પસંદ કરીએ તો ઘરેથી સરકારી ફ્લેટ્સ, સ્વિમિંગ પુલ, બગીચો અને સીધા પુસ્તકાલય, અને દરેક વચ્ચેનું અંતર પણ ઓછું છે। તો આપણે કયા રસ્તેથી જઈશું બાળક મિત્રો? તો ઝડપથી પહોંચી જઈશું, હા, રસ્તો બી। તો આપણે અહીંયા જવાબ લખીશું રસ્તો બી। ત્યારબાદ જુઓ પ્રશ્ન ત્રણ છે, ઘરથી બગીચાએ વહેલા પહોંચવા કયો રસ્તો પસંદ કરી શકીએ? તો જુઓ આ ઘર છે અને ત્યાંથી અહીંયા આપ્યો છે બગીચો, તો ઘરથી બગીચાએ આપણે જો રસ્તો એ આપણે પસંદ કરીએ છીએ તો ઘરથી બગીચાએ જવા આપણે હોટેલ, શાળા, કોલોની, કોલેજ, પુસ્તકાલય અને પછી બગીચે પહોંચી શકીશું, અને એ બધાનું અંતર પણ વધારે છે। જ્યારે ઘરથી બગીચે જવું હોય અને રસ્તો બી જો આપણે પસંદ કરીએ તો સરકારી ફ્લેટ, સ્વિમિંગ પુલ અને સીધો બગીચે પહોંચી જઈશું। તો તમારી દ્રષ્ટિએ બાળક મિત્રો આપણે કયો રસ્તો પસંદ કરવો જોઈએ? સાચું, આપણે રસ્તો બી પસંદ કરીશું। તો આપણો જવાબ આવશે કે રસ્તો બી આપણે પસંદ કરવો જોઈએ। હવે આગળ બાળક મિત્રો ચોથો પ્રશ્ન છે, કયું વધારે દૂર છે, શાળાથી કોલેજ કે ચર્ચથી પુસ્તકાલય? તો આપણે અહીંયા નકશામાં જોઈએ બાળક મિત્રો કે અહીંયા શું કીધું છે, શાળાથી તો કોલેજ દૂર છે વધારે, કે પછી આપણને અહીંયા ચર્ચ આવ્યું છે તો એ ચર્ચથી તે પુસ્તકાલય વધારે દૂર છે? તો આપણે જોવાય કે શાળાએથી આપણે કોલોની જવું હોય, કોલેજ જવું હોય તો આપણે ક્યાં જઈશું? તો શાળાથી પહેલાં કોલોની જઈશું અને કોલોનીથી કોલેજ જઈશું। તો શાળાએથી કોલોની અને કોલોનીથી કોલેજ જવું હોય તો આપણે કેટલું અંતર કાપવું પડે? તો 3 સેમી શાળાથી કોલોનીનું અંતર છે અને 3.2 સેમી એ કોલોનીથી કોલેજનું અંતર છે, એટલે બંનેનો આપણે ટોટલ સરવાળો કરીએ કે અહીંયાથી અહીંયા અને આનાથી અહીંયા એ બંનેનું કુલ અંતર શોધવું હોય તો આપણે સરવાળો કરીએ, એટલે કે 3.0માંથી 3.2 ઉમેરો એટલે કે 6.2 એનું અંતર થશે, અને ત્યારબાદ આપણને કહ્યું છે કે ચર્ચથી આપણે પુસ્તકાલય આવવું હોય તો ચર્ચથી પહેલાં આપણે સ્વિમિંગ પુલ આવીશું, સ્વિમિંગ પુલથી આપણે બગીચે આવીશું, અને બગીચેથી આપણે પછી પુસ્તકાલય આવીશું। તો આપણે કેટલું અંતર કાપીશું બાળક મિત્રો? જો ચર્ચથી સ્વિમિંગ પુલ આવવા 1.2 સેન્ટીમીટર, સ્વિમિંગ પુલથી બગીચે આવવા માટે 1.1 સેન્ટીમીટર, અને બગીચેથી પુસ્તકાલય આવવા માટે 1.7 સેન્ટીમીટરનું અંતર આપણે કાપીશું। તો ચર્ચથી પુસ્તકાલય આવવા માટે એટલા આપણે જે અંતર કાપ્યું એનો આપણે સરવાળો કરીએ તો આપણે કુલ કેટલું અંતર કાપ્યું હશે? 4 સેન્ટીમીટર અંતર કાપ્યું હશે। તો જુઓ બાળક મિત્રો, શાળાએથી કોલેજ જવા આપણે 6.2 સેન્ટીમીટર અંતર કાપ્યું, જ્યારે ચર્ચથી પુસ્તકાલય જવા માટે આપણે 4 સેન્ટીમીટર અંતર કાપ્યું। તો જુઓ વધારે કયું દૂર કહેવાશે? તો બધાને જોતા ખ્યાલ આવી જાય કે શાળાથી કોલેજ વધારે દૂર કહેવાય, તો આપણે લખી શકીએ માટે શાળાથી કોલેજ વધારે દૂર ગણાય। ત્યાર પછીનો પ્રશ્ન છે બાળક મિત્રો, કયું નજીક છે? હવે નજીક શોધવાનું છે, ઘરથી સ્વિમિંગ પુલ કે ઘરથી કોલોની? તો આપણે આ ઘર છે, ઘરથી સ્વિમિંગ પુલ નજીક છે કે પછી ઘરથી તે આપણને કોલોની નજીક છે?
તો એ જોવા માટે આપણે પહેલા જોઈએ ઘરથી સ્વિમિંગ પુલ. તો ઘરથી સ્વિમિંગ પુલ આપણે જવું હોય તો આપણે કયો રસ્તો રસ્તો બી પકડીશું, કેવી રીતે જઈશું? તો ઘરથી પહેલાં આપણે સરકારી ફ્લેટ્સ એટલે કે 2.5 સેન્ટીમીટરનું અંતર કાપીશું. ત્યાંથી સરકારી ફ્લેટ્સથી આપણે ચર્ચ જઈશું, ત્યાં આપણે 1.4 સેન્ટીમીટર અંતર કાપીશું. અને ચર્ચથી પછી આપણે સ્વિમિંગ પુલ જઈશું, ત્યાં આપણે 1.2 સેન્ટીમીટર અંતર કાપીશું. એટલે આપણે ટોટલ કેટલું અંતર કાપ્યું બાળક મિત્રો? 5.1 સેન્ટીમીટર જેટલું અંતર ઘરથી સ્વિમિંગ પુલનું થાય. ત્યાર પછી આપણને શું કીધું છે? ઘરથી કોલોની. તો ઘરથી કોલોની જવું હોય તો આપણે રસ્તો એ પકડીશું. ત્યાં ગાડી આપણે ક્યાં જઈશું? તો આપણે જઈશું ઘરથી હોટેલ, હોટેલથી શાળા અને શાળાથી કોલોની. અને એનું અંતર કેટલું? તો ઘરથી હોટેલ જવા માટે 3.2, હોટેલેથી શાળાએ જવા 2.2 સેન્ટીમીટર અને શાળાએથી કોલોની જવા 3 સેન્ટીમીટર જેટલું અંતર કાપીશું. એટલે કે કુલ ઘરથી કે કોલોની જવા માટે આપણે 8.4 સેન્ટીમીટર જેટલું અંતર કાપીશું. તો હવે જુઓ બાળક મિત્રો, ઘરથી સ્વિમિંગ જવા માટે 5.1 સેન્ટીમીટર અંતર કાપવાનું છે, જ્યારે ઘરથી કોલોની જવા માટે 8.4 સેન્ટીમીટર અંતર કાપવાના છે. તો સૌથી નજીક કયું કહેવાશે બાળક મિત્રો? હા, તો સૌથી નજીક કહેવાશે ઘરથી સ્વિમિંગ પુલ. તો નીચે આપણે માટે કરીને લખી શકીએ કે ઘરથી સ્વિમિંગ પુલ એ વધારે નજીક છે. તો આ રીતે બાળક મિત્રો તમે નકશો દોરી અને પ્રશ્નોના જવાબ કરી શકો છો. આ તો મેં થોડાક જ પ્રશ્નો જવાબ લીધા છે, આ પ્રમાણે જુદા જુદા પ્રશ્નોના જવાબ પણ તમને પૂછાઈ શકે છે. જેમ કે આપણને એમ કહ્યું હોય કે ઘરથી તે કોલેજ જવું હોય તો આપણે કેટલા કિલોમીટરનું કેટલા સેન્ટીમીટરનું અંતર કાપીશું, અથવા એમ પણ પૂછાઈ શકે કે ઘરથી કોલેજ જવા કે ઘરથી શાળાએ જવું હોય તો કયું નજીક પડે. આવી રીતે જુદા જુદા ઘણા પ્રશ્નો તમને નકશાના આધારે પૂછાઈ શકે છે.